મિત્રો, આજે ગાંગીનો મહેલ બનાવવા માટે આ સુરજસિંહ અને વિજયસિંહ બંને રાજા આગળ આવ્યા છે અને સારું મુરત જોડાવી અને ગાંગીના મહેલનું બાંધકામ શરૂ કરી નાખ્યું છે. ત્યારે ગાંગી જ્યારે ગામમાં આવી અને તેને ખબર પડી કે એના માટે મહેલ બની રહ્યો છે ત્યારે ગાંગી ના પાડે છે, પણ બંને રાજાઓ જીદે ચડ્યા છે અને તે માનતા નથી. તેથી ગાંગી વિચાર કરે છે કે ચાલો હું રહું કે ના રહું, પરંતુ મહેલ બનાવેલો હશે તો કોઈક મહેમાનને તો કામ લાગશે. આવું વિચારી અને ગાંગી તેના બાબાની પાસે જાય છે અને બાબાને આ વાત કરે છે. ત્યારે બાબા ગાંગીને સમજાવે છે કે ગાંગી, આ મહેલ એ ખૂબ જ ઘાતક છે, અને એટલું જ નહીં, આ મહેલ બન્યા પછી તમારું ગામ ઉજ્જળ બનશે અને આ મહેલમાં એવી એવી શક્તિઓ રહેવા લાગશે કે ગાંગી ગામ લોકોને બચાવવા પણ ભારે પડી જશે, આપણે પણ કાંઈ નહીં કરી શકીએ. ત્યારે ગાંગી કહે છે કે બાબા, તમે જો આટલું બધું ભવિષ્ય જાણતા હોય તો બોલો હવે આપણે શું કરવું જોઈએ. ત્યારે બાબા એટલું કહે છે કે કાંઈ નહીં, અત્યારે તું આરામથી સૂઈ જા, આવતીકાલે આપણે બંને જણા તારા ગામમાં પહોંચીશું અને ત્યાં પહોંચી અને મહેલને બનતો અટકાવીશું. ત્યારે ગાંગી કહે છે કે બાબા, તમે મારી સાથે આવશો ને? કે હા બેટા, હું તારી સાથે આવીશ, કારણ કે આપણે બંને ક્યારેય એકી સાથે એ ગામમાં ગયા નથી અને એ ગામના માણસોને એ પણ ખબર નથી કે તારા બાબા કોણ છે. અને આમ પછી બંને જણા ત્યાં રાત્રે વાળું પાણી કરીને સૂઈ જાય છે અને બીજા દિવસની વહેલી સવારે આ ગાંગી અને એના બાબા ત્યાંથી ગાંગીના ગામ તરફ ચાલે છે. ત્યારે બધા જ માલધારીઓ કહે છે કે હે ગાંગી, તમે તમારા બાબા સાથે ક્યાં જાઓ છો અને પાછા ક્યારે આવશો? ત્યારે બાબા કહે છે કે માલધારીઓ, તમે ચિંતા નહીં કરો, આજે સાંજ સુધીમાં અમે પાછા આવીશું. અને એક સમસ્યા આવી છે તો તેનું સમાધાન કરવું ખૂબ જ જરૂરી છે, નહીંતર એક આખું ગામ મરી જશે. ત્યારે પેલો લાખો કહે છે કે તો બાબા, આવા કામ તો પહેલા કરવા જોઈએ, તમે જાઓ, અમે તમારી રાહ જોઈશું. અને આમ પછી તો ગાંગી અને એના બાબા ચાલતા ચાલતા જઈ રહ્યા છે. ત્યારે ગાંગી એમને પૂછે છે કે બાબા, હવે શું કરવું અને શું ના કરવું એની કાંઈ સમજણ પડતી નથી, કારણ કે એક બાજુ પેલા રજવાડાના વિજયસિંહ અને એક બાજુ આ રજવાડાના સુરજસિંહ બંને જણા જીદે ચડ્યા છે અને કોઈનું કહેવું માનતા નથી. અને કહે છે કે મહેલ તો બનશે જ, અને મહેલ બન્યા પછી ગાંગી આ મહેલમાં રહેશે, પરંતુ બાબા, મેં ઘણી કોશિશ કરી કે તમે મારા માટે મહેલ ના બનાવો અને હું તો મહેલમાં રહેવાની નથી, એમ છતાં પણ તેઓ મારું કહેવું માનતા નથી અને મહેલ બનાવવા માટે જીદે ચડ્યા છે. ત્યારે એના બાબા એટલું કહે છે કે તું ચિંતા નહીં કર, હું ગામમાં પહોંચી અને સૌથી પહેલાં આ મહેલના ચણવાના કામને રોકાવી દઈશ અને મહેલ તો હું નહીં બનવા દઉં. અને મિત્રો, આમ પછી ગાંગી અને એના બાબા બંને એમના ગામના પાદરે પહોંચે છે અને ત્યાંથી ગામમાં પ્રવેશ કરે છે. ત્યારે ગામના માણસો વિજયસિંહને અને સુરજસિંહને કહે છે કે આપણા ગામમાં ગાંગી અને એના બાબા આવી રહ્યા છે. ત્યારે માધવરાયે તો ક્યારેય જોયા નથી કે ગાંગીના બાબા કોણ છે, તેથી તેઓ સૌ ભેગા મળી અને ગાંગી અને એના બાબાને જોવા માટે તેઓ આવે છે. ત્યારે ગાંગીના બાબાને જોઈ અને માધવરાય ચોંકી ગયા અને કહે છે કે હે બાબા, તમે તો આ ગામમાં ઘણીવાર આવેલા છો. ત્યારે બાબા કહે છે કે હા માધવરાય, હું તમને ખૂબ જ સારી રીતે ઓળખું છું અને તમારા ગામમાં બધાના ઘરોમાં હું ઘણીવાર ફરીને ગયો છું. ત્યારે માધવરાય કહે છે કે પણ બાબા, મને તો ખબર ન હતી કે તમે ગાંગીના બાબા છો અને ગાંગીને વિદ્યા શીખવાડનાર બીજું કોઈ નહીં પરંતુ તમે છો. ત્યારે સૌ માણસો કહે છે કે બાબા, હવે તમે આવ્યા છો તો ચાલો ગામના ચોકમાં અને ત્યાં ગાંગીનો સરસ મજાનો મહેલ બની રહ્યો છે ને, એને પણ તમે નિહાળો અને ત્યાં મહારાજ વિજયસિંહ અને મહારાજ સુરજસિંહ બંને પણ ત્યાં ઊભા છે. ત્યારે ગાંગી અને એના બાબા કહે છે કે હા, અમને એમની પાસે લઈ ચલો. અને આમ પછી તો બધા ચાલતા ચાલતા મહારાજની પાસે પહોંચે છે તો બંને રાજાઓ એક હવનની પાસે ઊભા છે અને એ હવન કરેલી રાખની બંને જણા મુઠ્ઠીઓ ભરે છે અને જમણા હાથમાં એ રાખની મુઠ્ઠીઓ ઊંચી કરી અને કહે છે
કે અમે બંને રાજાઓ સૂર્યદેવની સાક્ષીએ સોગંદ ખાઈને કહીએ છીએ કે ભલે અમારી પાસે કાંઈ વધે કે ના વધે, પરંતુ ગાંગી માટે ભવ્ય મહેલ અમે બનાવીશું અને ગાંગીના બનતા મહેલને અટકાવવા માટે જો કોઈ આવશે તો એને અમે છોડીશું નહીં અને આ મહેલનું બાંધકામ અમે પૂરું કરાવીશું. અને એટલું જ નહીં, પરંતુ આ મહેલ અમારા પ્રાણના ભોગે પણ પૂરો કરીશું અને આવી અમે આ સૂર્યદેવની સાક્ષીએ સોગંદ ખાઈએ છીએ. અને આમ આટલી સોગંદ ખાતાની સાથે તો સામે બાબા અને ગાંગી પણ આવીને ઊભા રહી જાય છે. અને જ્યારે આ બંને રાજાઓએ આવી સોગંદ ખાધીને ત્યાં તો ગાંગીના ડોળા ફાટી ગયા અને બાબાની સામું ઈશારો કરીને એટલું કહે છે કે બાબા, ઘોર અનર્થ થઈ ગયો, આપણે આવવામાં મોડા પડ્યા અને હવે આ બંને રાજાઓએ તો સોગંદ ખાધી છે તો હવે તેઓ મહેલનું બાંધકામ અટકાવશે નહીં. ત્યારે આ ગાંગીના બાબા હળવેકથી ગાંગીને કહે છે કે ગાંગી, આ બંને રાજાઓ ગાંડા થયા છે અને તેમણે સોગંદ તો ખાધી છે અને એ પણ સૂર્યદેવની, તો હવે લાગે છે કે આ મહેલનું બાંધકામ પૂરું થશે. અને એટલું જ નહીં, મહેલનું બાંધકામ પૂરું થશે ને એની સાથે જ આ મહેલમાં કેટલીય ભારે શક્તિઓ આવી અને મહેલમાં વસવા લાગશે અને આ ગામને હવે કોણ જાણે કેવી રીતે અને કોણ બચાવશે. ત્યારે ગાંગી કહે છે કે બાબા, શું આપણે એ શક્તિઓ સામે નહીં લડી શકીએ અને શું આપણે આ મહેલને અને આ ગામને નહીં બચાવી શકીએ? ત્યારે ગાંગીના આટલા શબ્દો સાંભળતાની સાથે બાબા કહે છે કે ના ગાંગી, એમની સામે તું કે હું કોઈ નહીં ટકી શકીએ અને હવે જે થવાનું હતું એ થઈ જશે, હવે કોઈ નહીં રોકી શકે. ત્યારે બંને રાજાઓ પોતાની સોગંદ પૂરી કરી અને આ બાબાની પાસે આવે છે અને ગાંગીને અને બાબાને હાથ જોડીને કહે છે કે બાબા, તમે ચિંતા નહીં કરો અને ગાંગી, તારે પણ ડરવાની જરૂર નથી. અમે એવી સોગંદ ખાધી છે કે આ મહેલને તો કોઈ અટકાવી નહીં શકે અને મહેલ જરૂર બનશે અને મહેલ બન્યા પછી આ ગામ પણ એક ઊંચા સ્થાને પહોંચી જશે. ત્યારે ગાંગી કહે છે કે મહેલ બન્યા પછી આ ગામ ક્યાં પહોંચી જશે ને એની જાણકારી મને મળી ગઈ છે. ત્યારે બંને રાજાઓ હસે છે, એમને ખબર નથી કે ભવિષ્યમાં શું ઘટના બનવાની છે અને મહેલનું બાંધકામ શરૂ થઈ ગયું છે. ત્યારે ગાંગી કહે છે કે બાબા, તમે તો મહેલનું બાંધકામ રોકવા આવ્યા હતા તો પછી આમ ચૂપચાપ કેમ ઊભા છો અને કાંઈ કરતા કેમ નથી? ત્યારે બાબા કહે છે કે આ બંને રાજાઓ રહ્યા ને એ સાવ ગાંડા છે અને એમણે જે આ કામ કર્યું છે ને મહેલ બાંધવાનું, એ તો હવે ખૂબ જ ભારે થઈ ગયું છે અને આ બાંધકામને રોકાવું ને તો હું બધાની સામે ગુનેગાર સાબિત થઈશ, એટલે હવે હું કાંઈ કહેવા માગતો નથી, જે બને છે એને બનવા દો. અને ગાંગી, હવે હું જાઉં છું, તારે અહીંયા રહેવું હોય તો તું રહી જા અને આવતીકાલે તું આપણા રહેઠાણે પાછી આવજે. ત્યારે ગાંગી કહે છે કે હા બાબા, હું આવી જઈશ. અને આમ આટલું કહી અને બાબા તો ત્યાંથી ચાલી નીકળે છે. અને હવે ગાંગી ચિંતામાં પડી છે અને મહેલની સામું જોઈ પોતે ચિંતાઓ વ્યક્ત કરી રહી છે. ત્યારે માધવરાય ગાંગીની પાસે આવે છે અને આવીને કહે છે કે ગાંગી, તારા બાબા કેમ ચાલ્યા ગયા અને તારા ચહેરા ઉપર આજે નૂર નથી, તો બોલ, તું કઈ ચિંતામાં ફસાણી છે? અરે, તારા જેવી દીકરીને વળી ચિંતા સાની હોય? ત્યારે ગાંગી કહે છે કે હે માધવરાય, આજે હું ખૂબ જ ભારે ચિંતામાં છું અને આ ગામનો વિનાશ હું મારી આંખોથી જોઈ રહી છું. ત્યારે ગાંગીના આટલા શબ્દો માધવરાયના પગ ધ્રુજાવી દે છે અને કહે છે કે ગાંગી બેટા, તું શું વાત કરી રહી છે અને આ ગામનો વિનાશ એટલે શું કહેવા માગે છે તું? ત્યારે ગાંગી કહે છે કે મારા બાબાએ ભવિષ્યવાણી કરી છે કે આ મહેલ બની જશે ને એના પછી આ ગામ ઉજ્જળ બનશે અને આ ગામને કોઈ બચાવી નહીં શકે અને આ ગામના માણસો પોતાના જ ગામમાં આવતા ડરી જશે, તેઓ ગામમાં નહીં આવી શકે અને આ ગામને કોઈ નહીં બચાવી શકે. ત્યારે માધવરાય કહે છે કે પણ ગાંગી, આ મહેલને અને આ ગામને શું લેવા દેવા? ત્યારે ગાંગી કહે છે કે હે માધવરાય, આ મહેલ બન્યા પછી આ મહેલમાં એવી એવી શક્તિઓ આવીને વાસ કરવાની છે કે એની વાત ના પૂછો. ત્યારે માધવરાય કહે છે કે અમને કોઈ ચિંતા નથી, કારણ કે ગમે એવી શક્તિઓની સામે લડવા માટે અમારી પાસે ગાંગી દીકરી હાજરા હજુર છે અને તે અમને કોઈ વાતે દુઃખ નહીં પહોંચવા દે. ત્યારે ગાંગી કહે છે કે માધવરાય, મેં પણ બાબાને આ જ સવાલ કર્યો હતો કે આપણે બંને થઈ
અને આ ગામને બચાવી લઈશું તો આ ગામ કેવી રીતે ઉજ્જળ બનશે? ત્યારે મારા બાબાએ મને એમ કહ્યું હતું કે એ શક્તિઓ એટલી ભારે અને વિનાશકારી હશે ને કે એને આપણે મારી નહીં શકીએ, અને કદાચ એક શક્તિઓ સામે આપણે લડી લઈશું, પરંતુ હરેક વાર આ મહેલને જોઈ અને ઘણી બધી શક્તિઓ આ મહેલને પોતાનું બનાવવા માટે આ ગામને ખૂબ જ હેરાન કરી મૂકશે, અને અમે તો સવારે હું મારા બાબા સાથે આ મહેલના બાંધકામને રોકવા માટે આ ગામમાં આવ્યા હતા, પરંતુ ગામમાં આવતાની સાથે જ આ બંને રાજાઓએ તો સૂર્યદેવની સોગંદ ખાધી છે કે મહેલનું બાંધકામ કોઈ પણ ભોગે પૂરું કરીશું. તો પછી મારા બાબા કાંઈ બોલી ના શક્યા અને તેઓ પાછા ચાલ્યા ગયા છે. પણ માધવરાય એમની આવી વાત સાંભળી અને મને આખી રાત ઊંઘ પણ નથી આવી, કારણ કે આ મારું ગામ છે, આ મારી જન્મભૂમિ છે અને અહીંયા મારા મા બાપની યાદો રહેલી છે, એટલા માટે મને આ ગામમાં કંઈ થશે ને એ સહન નહીં થાય, અને કદાચ આ ગામને બચાવવામાં મારા પ્રાણ પણ નીકળી જશે ને, તો મને એ વાતની કોઈ ચિંતા નથી, પરંતુ મારા ચાલ્યા ગયા પછી આ ગામને અને આ ગામના માણસોને કોણ બચાવશે એ વાતની મને ખૂબ જ ચિંતા થાય છે. ત્યારે માધવરાય પોતે રડી પડ્યા અને કહે છે કે તો ગાંગી, તો તો આ બંને રાજાઓએ તો ખૂબ જ ભારે કરી છે અને તેઓ તો કોઈનું કહેવું માનતા નથી, હવે જે થાય તે જોયું જશે. આટલું કહી અને માધવરાય બંને રાજાઓની પાસે પહોંચે છે અને ત્યાં પહોંચીને કહે છે કે મહારાજ, તમે આટલા બધા ખર્ચા કરી રહ્યા છો તો શું આ મહેલ બનાવવો જરૂરી છે? અને એટલામાં તો તમે ગરીબ માણસોને જમાડો કે એમના માટે સારા કામ કરશો ને તો પણ ભગવાન તમારા ઉપર રાજી થશે. ત્યારે બંને રાજાઓ કહે છે કે એ કામ તો અમે કરી રહ્યા છીએ અને આ મહેલ બનાવવો એ તો અમારું સપનું છે અને અમારું સપનું એક વર્ષની અંદર પૂરું થઈ જશે. ત્યારે બાબા પણ કહે છે કે તો એક વર્ષની અંદર આ ગામ પણ પૂરું થઈ જશે. ત્યારે બંને રાજાઓ કહે છે કે હે માધવરાય, તમે આ શું કહી રહ્યા છો એનું તમને ભાન છે? ત્યારે માધવરાય કહે છે કે હું તો ભાનમાં છું રાજન, તમે ભાનમાં નથી. અને પેલા ગાંગીના બાબા કે જે ત્રિકાળ જ્ઞાની છે અને એમની પાસે ભવિષ્યમાં શું થવાનું છે ને એ પણ ખબર પડી જાય છે, અને એમણે કહ્યું છે કે આ મહેલ બનતાની સાથે આ ગામ ઉજ્જળ બનશે, તો હવે તમે જ કહો કે આ મહેલ બનવાથી કોણ રાજી હોય. ત્યારે એ બંને રાજાઓ ખળખળ દાંત કાઢીને હસવા લાગ્યા અને માધવરાયને કહે છે કે માધવરાય, તમે એ બાબાને ઓળખતા નથી, એ બાબા એટલા માટે એવું કહી રહ્યા છે કે જો આ મહેલ બની જશે તો ગાંગી આ મહેલમાં રહેવા લાગશે અને એમની પાસે પછી તે રહેશે નહીં અને બાબા એકલા પડી જશે, એટલા માટે તેઓ આ મહેલના બાંધકામને અટકાવી રહ્યા છે. બાકી આ મહેલ બનવાથી કંઈ થવાનું નથી અને ગામને જો કંઈ થાય ને તો એની જવાબદારી અમે લઈએ છીએ. ત્યારે માધવરાય એ બંને રાજાઓની વાતમાં આવી ગયા કે હા, આ વાત મહારાજની સાચી છે, કદાચ આ મહેલ બની જશે તો ગાંગી અને બાબા છૂટા પડી જશે, એટલા માટે તેઓ આ મહેલના બાંધકામને અટકાવી રહ્યા છે. તો મિત્રો, સચ્ચાઈ શું છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું. અને મિત્રો, તમે આપણી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો. જય માતાજી.